આજથી ગુડખર અભયારણ્ય બંધ. કચ્છનું નાનું રણ 4954 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલ છે. આ રણની અંદર વિદેશી પક્ષી તેમજ ગુડખર આવેલ છે અને તેને જોવા માટે હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે. આ રણમાં આવેલ ગુડખર એક દુર્લભ પ્રાણી છે અને બીજે ક્યાંય જોવા નથી મળતા, જે આ કચ્છના નાના રણમાં જોવા મળે છે. હાલ ચોમાસાની સિઝન શરૂ થવાની તૈયારીમાં છે. આ રણની અંદર શિયાળાની સિઝનમાં વિદેશમાંથી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે અને તેને જોવા માટે પક્ષી પ્રેમી પણ મોટી સંખ્યામાં આવે છે. જ્યારે સરકારના વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીને બચાવવા માટે અને લોકોને સમજણ આપવા માટે શિયાળામાં નિઃશુલ્ક શિબિરનું આયોજન થાય છે. આજથી 15 ઓક્ટોબર સુધી આ અભયારણ્ય બંધ રહેશે. તેનું મુખ્ય કારણ ગુડખર પ્રાણીનો બ્રિડિંગ પીરિયડ હોય છે, માટે તેને ખલેલ ન પડે તે માટે આ અભયારણ્યને બંધ કરવામાં આવે છે. છેલ્લા વર્ષોમાં આ રણની અંદર મુલાકાત લેનાર પ્રવાસીની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. આ વખતે પણ કોરોનાના કારણે લોકડાઉન હતું, જેના કારણે અભયારણ્ય હાલ બંધ જ હતું. આ વખતે અભયારણ્યને આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. શિયાળામાં આ રણની અંદર બહારથી વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં અહીંયા આવે છે અને આજથી આ અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવશે, જે આગામી 15 ઓક્ટોબરના રોજ પ્રવાસીઓ માટે ખોલવામાં આવશે. કચ્છનું નાનું રણ પ્રવાસીઓ માટે ખૂબ જ પ્રખ્યાત છે. દર વર્ષે લગભગ 40,000 જેટલા પ્રવાસીઓ આ રણની મુલાકાત લેતા હોય છે. આ વર્ષે કોવિડના કારણે પ્રવાસીઓની સંખ્યા ખૂબ જ ઓછી રહેલ છે અને આ જે અભયારણ્ય છે એ ચોમાસા દરમિયાન વન્ય પ્રાણીઓના સંવનન કાળ હોવાથી બંધ કરવામાં આવે છે. આ દરમિયાન પ્રવાસીઓને અમે પ્રવેશ આપતા નથી. આજથી આ રણ અમે પ્રવાસીઓ માટે બંધ કરવા જઈ રહ્યા છીએ અને છેક 15 ઓક્ટોબરના રોજ અમે ફરીથી આ રણને ખુલ્લું મૂકીશું.